ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. શું કે બધા મજામાં ને? એકદમ કમ્પ્લીટ, વેરી ગુડ. ચલો આપણે છેલ્લે સામાજિક ક્રિયાના તત્વો પૂરા કરેલા, જો તમારી સામે છે આ ચાર મુદ્દા, સામાજિક ક્રિયાના તત્વો, સ્વ અથવા કરતા, ધ્યેય અથવા લક્ષ્ય, શરતો અથવા સંજોગો અને સાધનો, આ ચાર મુદ્દાઓ આપણે બહુ વ્યવસ્થિતપણે પૂરા કરેલા અને આઈ હોપ કે તમે બહુ સરસ રીતે પાકા પણ કરેલા હશે. એ પછીના મુદ્દા પર આપણે આગળ વધવું છે. હવે તો મુદ્દાનું નામ છે સામાજિક આંતરક્રિયા, સોશિયલ ઇન્ટરેક્શન. સમાજમાં માનવીઓ એકબીજા સાથે અનેકવિધ રીતે સંબંધોમાં આવતા રહેતા હોય છે, જેમ કે દુકાનદાર અને ગ્રાહક. હજુ પહેલી વાત કે સમાજમાં આપણે જ્યારે રહેતા હોઈએ ત્યારે ઘણા લોકો સાથે વાતચીત કરવાનું બનતું હોય છે, એમના સંપર્કમાં આવવાનું બનતું હોય છે. એટલે આ જ આંતરક્રિયા છે એમ હું તમને કહીશ, બહુ સીધી સાદી ને સરળ ભાષામાં. આ જ આપણી આંતરક્રિયા છે કે આપણે એમની સાથે કોઈ વર્તન વ્યવહાર કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, એ જ આપણી આંતરક્રિયા છે. અને એને આપણને ઉદાહરણો આપે છે, જેમ કે દુકાનદાર અને ગ્રાહક, માલિક અને નોકર, શિક્ષક અને વિદ્યાર્થી. આવા અનેકવિધ સામાજિક સંબંધોમાં એકબીજા સાથે ગૂંથાઈને સમાજ રચાય છે. હવે સમાજની રચનાની ઘણી બધી પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા આ છે કે આવા ઘણા બધા સામાજિક સંબંધોથી જ સમાજ રચાય છે. પછી આગળ એકબીજા વચ્ચેના સામાજિક સંબંધોમાં પારસ્પરિક એટલે એકબીજા સાથેની, અને એક શબ્દમાં જોડ્યું છે પારસ્પરિક. સામાજિક સંબંધોમાં એકબીજા સાથેની એટલે કે પારસ્પરિક આંતરક્રિયાની ચોક્કસ પ્રકારની તરે અથવા નિયમિત ઢબ રહેલી હોય છે. જો એક નક્કી થયેલી રીત, આમાં જે છેલ્લું ઉદાહરણ એમ, ચાલો આપણે આપણું જ ઉદાહરણ લઈએ, શિક્ષક વિદ્યાર્થીવાળું, કે તમારા ટીચર, તમારા શિક્ષક, સર અને મેડમ, પ્રિન્સિપાલ વગેરે સાથે વાતચીત કરવાની એક નક્કી રીત છે ને. તમે કોઈ દિવસ કોઈ સરને ટીચરને થોડા તુકારે બોલાવો, હે, જેવું તમે તમારા મિત્રો સાથે વર્તન કરો, હે, એને ડીકો મારો, આવાઓ મોટા, આવાઓ ભૂરા, એવી રીતે સરને બોલાવી શકો નહીં. તો આ એક નક્કી થયેલી રીત છે કે આ પ્રમાણે વર્તન થવું જોઈએ. તો એ આંતરક્રિયા છે. એક જોતા આ પ્રકારે વ્યવહાર થવો જોઈએ. સામાજિક સંબંધોમાં વ્યક્ત થતા આંતરક્રિયાના મુખ્ય સ્વરૂપોનું જ્ઞાન, મુખ્ય સ્વરૂપો કે કઈ રીતે સામાજિક સંબંધો રચાય છે, એમાં જે વ્યક્ત થતી આંતરક્રિયા છે એનું મુખ્ય સ્વરૂપ છે, એમાં જે જ્ઞાન મળે છે એ સમાજ વિશેની સમજૂતી મેળવવા માટે ઘણું મહત્ત્વનું છે. હવે એક વસ્તુ ખાસ શીખી લો કે જ્યારે સમાજશાસ્ત્ર જેવો વિષય ભણતા હોઈએ અને સમાજ વિશેની આપણે બહુ વિસ્તારથી વિસ્તૃત ઊંડી સમજ જોતી હોય, ત્યારે સમાજમાં બનતા દરેક બનાવો, ઘટનાઓ, નેની રીતિરિવાજો, એના ચાલચલણ, એ દરેકનું જો બરાબર નિરીક્ષણ કરી શકીએ તો ને તો જ આપણે સમાજશાસ્ત્રમાં કંઈક નવું સંશોધન આપી શકીએ. તો એના માટે આ જ્ઞાન જે આપણને મળે આંતરક્રિયાના સંબંધોમાંથી, એ આપણને બહુ હેલ્પફુલ થાય, ઘણું કામનું છે. પછી સામાજિક આંતરક્રિયાનો ખ્યાલ સામાજિક ક્રિયાના સંદર્ભમાં જ સમજી શકાય. હવે એવી વાત થઈ કે મારે ભાઈ વિજ્ઞાન સમજવું છે અથવા તો ચાલો ટેકનોલોજી સમજવી છે, તો એ ટેકનોલોજી મારે વિજ્ઞાનના સંદર્ભમાં જ સમજી શકાય. ન્યા કાંઈ ઇંગ્લિશની પોયમ ન હોય, સમજો છો, હે, ન્યા કાંઈ એક્ટિવ પેસિવ ન આવે, ન્યા કાંઈ ગ્રામર ન આવે, એ મારે વિજ્ઞાનના સંદર્ભમાં જ સમજવું પડે કે ભાઈ જો વિજ્ઞાનમાં એવો નિયમ છે ને,
એટલે એનો ઉપયોગ કરીને આ મશીન આવી રીતે બનાવેલું છે. આ એકદમ સચોટ ઉદાહરણ છે. આગળ જે આગળ સમજી લીધો છે આપણે, કારણ કે તે પારસ્પરિક ક્રિયા છે. સામાજિક આંતરક્રિયા એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક સામાજિક ક્રિયા. સામાજિક ક્રિયા એટલે આપણે જે સમજ્યા તે. હવે એ સામાજિક ક્રિયા જ્યારે ઓછામાં ઓછા બે વ્યક્તિ અને બેથી જેટલા વ્યક્તિ હોય એટલા એની વચ્ચે થાય છે ત્યારે એને આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ અને વ્યક્તિ, વ્યક્તિ અને જૂથ, જૂથ અને જૂથ વચ્ચેની સભાનતાપૂર્વકની અર્થપૂર્ણ પારસ્પરિક ક્રિયા, આના ઉપર ખાસ ધ્યાન દેવાનું છે. અન્ડરલાઇન કરવી હોય તો પણ કરી લેજો કે સભાનતાપૂર્વકની, આગળનું તો યાદ રહી જાય, વ્યક્તિ અને વ્યક્તિ, જૂથ અને જૂથ, ને વ્યક્તિ અને જૂથ વચ્ચેની સભાનતાપૂર્વકની, એ પહેલી વાત કે સભાનતા હોવી જોઈએ જે ક્રિયા થાય છે એમાં. બીજું, એનો કંઈક અર્થ હોવો જોઈએ. કંઈ અર્થ જ ન નીકળતો હોય તો એમનેમ ટાઈમ પાસ કરવાનો કાંઈ મતલબ નથી, કોઈના ટાઈમ બગાડવાનો કંઈ જ મતલબ નથી, હક નથી કોઈને કોઈના ટાઈમ બગાડવાનો. ત્યારે જે ક્રિયા થઈ છે અર્થપૂર્ણ હોવી જોઈએ અને હશે તો કેવી, તો કે પારસ્પરિક. એટલા માટે લખે છે કે સભાનતાપૂર્વકની અર્થપૂર્ણ પારસ્પરિક ક્રિયા એટલે સામાજિક આંતર ક્રિયા. દાખલા તરીકે બે મિત્રો વચ્ચેનો વાર્તાલાપ. હવે હું મારા મિત્ર પાસે બધી મારી કહાની વ્યક્ત કરતો હોય કે મને આ તકલીફ છે, નામ છે, મને આ દુઃખ પડ્યું, હું બહુ ટેન્શનમાં છું, હે, એવી બધી કોઈ પણ જાતની. હાલને મોટામાં ફરવા જઈએ, આપણે એમાં ગયા હતા, બહુ મજા આવી હતી. હવે આપણે એક એવું પાછું આયોજન કરવું. જો આમાં એક અર્થ છે કે હવે એક પાછી એવી ટ્રીપનું આયોજન અથવા તો પિકનિકનું આયોજન કરવું છે, એક અર્થ રહેલો છે. હા, તો આવી અર્થપૂર્ણ વાતો જ્યારે થાય ત્યારની વાત છે. તો મિત્રો અને મિત્રો વચ્ચેની, શિક્ષક વિદ્યાર્થી વચ્ચે પ્રશ્ન અને ઉત્તર, એની ચર્ચા, આ દરેક સભાનતાપૂર્વકની. હવે એમાં તો ચોક્કસ આપણને શબ્દ તરત જ સ્પષ્ટ થઈ જાય મગજમાં કે હા, આ તો ભાઈ ખરેખર સભાનતાપૂર્વકની ક્રિયા થઈ. કારણ કે જે આપણને બીજું ઉદાહરણ આપ્યું એ આપણી સમજૂતીમાં 100% મોહર લગાવી દેજે કે હવે તમને 100% સમજાઈ જવું જોઈએ. કારણ કે ત્યાં એવું કીધું કે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે પ્રશ્નો અને ઉત્તરની ચર્ચા. હવે પ્રશ્નો ક્યારે પૂછવામાં આવે, તો કે વિદ્યાર્થી બરાબર સમજો હોય ને તો. હવે બરાબર સમજો છે, હવે એમાંથી એને કંઈક નવું સૂઝ્યું કે આમની નામ હોય તો, એ બાબતે એ એના શિક્ષકને પ્રશ્ન પૂછે. તો હવે જો અહીંયા સભાનતા થઈ ને, કારણ કે વિદ્યાર્થી સમજો ક્યારે હોય એની પહેલાંની તમને ક્રિયા કહું, તો કે એ જાગૃત હોય તો, એ જાગૃત હોય તો સમજો હશે, સમજો હશે તો કંઈક સૂઝ્યું હશે, સૂઝ્યું હશે તો જ પ્રશ્ન કર્યો હશે. આ સભાનતા છે. શું છે? સભાનતાપૂર્વક અને એને પ્રશ્ન પૂછ્યો, એનો કંઈક અર્થ પણ છે, એટલે શિક્ષક એને જવાબ આપવા પણ પ્રેરાશે. તો આ બાબત છે કે સભાનતાપૂર્વકની અર્થપૂર્ણ પારસ્પરિક ક્રિયા એટલે સામાજિક આંતરક્રિયા. સામાજિક આંતરક્રિયાની સમજૂતી આપતા કિંગ્સલે ડેવિસ જણાવે છે, આખું નામ એમનું છે કિંગ્સલે ડેવિસ, અહીંયા ટૂંકું આપ્યું છે. ડેવિસભાઈ જણાવે છે કે સામાજિક આંતરક્રિયા માટે સંપર્ક જરૂરી છે. 100% કઈ રીતે? તો કે તમારે તમારા સરને કે મેડમને પ્રશ્ન પૂછવો છે તો તમે કાં તો ક્લાસમાં, એટલે રૂબરૂ, આ રૂબરૂ સંપર્ક થયો, રૂબરૂ પૂછશો. તમે ઘરે છો અને તમને કોઈ પ્રશ્ન થયો છે તો તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી અને પ્રશ્ન પૂછશો. પણ જો કોઈ પણ, અથવા તો તમે તાર લખો, ટપાલ લખો, હે, સંદેશો મોકલાવો કોઈ વ્યક્તિ સાથે, આ દરેક પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થયેલો સંપર્ક છે. સમજો છો? મોટે ભાગે પ્રત્યક્ષ સંપર્ક જ હોય છે અને એ સંપર્ક જ જરૂરી છે. અને સંપર્ક માટે ભૌતિક, એટલે કે ભૌતિક સુવિધા, ભૌતિક માધ્યમ, એટલે જેમ કે આપણે મોબાઈલ ફોનની વાત કરી તે,
કે સંવેદના વાહક માધ્યમની જરૂર પડે છે. બીજું કીધું સંવેદના વાહક માધ્યમ. હવે એક વસ્તુ 100% છે કે દિવાળી ગઈ તમે કોની ઘરે બેસવા ગયા છો, તો કે જેને તમને બહુ માન આદરપૂર્વક આવકારો આપ્યો એ પછીની વાત છે. પણ તમે કોને અંગત માનો છો, કોને તમારા સાવ સ્વજન, સાવ પોતાના સ્વજન અને પ્રિયજન માનો છો, એની ઘરે જ તમે ગયા હશો, તો અહીંયા એવી વાત છે કે આ સંવેદના વાહક વસ્તુ થઈ. સંવેદના હતી એટલે બેસવા ગયા અને તમારો સંપર્ક થયો. પછી જે તમે વ્યવહાર કર્યો, રામ રામ કર્યા, પછી ગળે મળ્યા ને પછી પાણી પાણી પીધા ને બેઠા ને વાતો જીતો કરીને પછી જૂની વાતો યાદ કરીને શરબત પીધું ને આઈસ્ક્રીમ ખાધું ને છૂટા પડ્યા, એ આંતરક્રિયાની વાત થઈ ગઈ. તો આ પ્રશ્ન ઉત્તર ને મિત્રો વચ્ચેની ચર્ચા. એટલે કે સામાજિક આંતરક્રિયામાં પરસ્પર ક્રિયા કરતી વખતે વ્યક્તિ કે જૂથો ક્રિયા માટે કોઈક માધ્યમનો ઉપયોગ કરે જ છે. આવું માધ્યમ ભાષા હોઈ શકે, વાણી હોઈ શકે, અંગ ચેષ્ટા, એકદમ શુદ્ધ ગુજરાતીનો શબ્દ, અને ચેષ્ટા એ તો સંસ્કૃત ઉપરથી આવેલો શબ્દ છે. અંગ ચેષ્ટા, આમ તો સંસ્કૃતમાં અંગ અને શબ્દ ચેષ્ટા બંને શબ્દ ઉપલબ્ધ છે, ત્યાંથી જ ઉતરી આવેલો. તો વાણી છે, અંગ ચેષ્ટા છે. અંગ ચેષ્ટા એટલે શું? તો કે મેં જેમ કીધું એમ કે ભાઈ બંને એક દોસ્તાર એનો મળે તો ઢીકો મારે આવ આવ ભાઈ બોન, હા એની અંગ ચેષ્ટા છે. હાવભાવ કે કોઈ પણ પ્રકારની શરીર ભાષા હોય, બોડી લેંગ્વેજ, હાવભાવ, હે નેણ ઊંચા કરે, હા શું વાત છે, ઘણા ટાઈમે આવ્યા આમ તેમ, એના હાવભાવ. કે કોઈ પણ પ્રકારની શરીર ભાષા હોય શકે, પરંતુ ઉપરાંત રેડિયો, ટીવી, વર્તમાન પત્રો, ફિલ્મો, સોશિયલ મીડિયા જેવા સમૂહ માધ્યમનો પણ ઉપયોગ થઈ શકે છે. જો કે આવું માધ્યમ તો પાછી તમને એમાં શરત આપી દે છે કે આ સોશિયલ મીડિયા અને રેડિયો ટીવીની બધું તો સાચું, પણ આવું માધ્યમ છે એ સામાજિક અર્થ ધરાવતું નથી. જો એવું ધરાવતું ન હોય તો આનો કંઈ મતલબ નથી. એટલે ખાસ શરત આપે છે કે આવું માધ્યમ છે એ સામાજિક અર્થ ધરાવતું હોવું જોઈએ. ચાલો આટલી વસ્તુની ખબર પડી ગઈ. તો હવે આગળ વધીએ. એ છે સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા. સોરોકિનના મતે, કોના મતે, સોરોકિનના મતે આંતરક્રિયા એવી ઘટના છે જેમાં એક પક્ષ બીજા પક્ષની બાહ્ય ક્રિયા કે માનસિક જીવન ઉપર અસર કરે છે. જો બાહ્ય ક્રિયા તો બરાબર છે, પણ માનસિક જીવન ઉપર એ અસર કરે, તો કે હા કરે છે. વિચાર તો કરો માનસિક જીવન ઉપર કઈ રીતે, તો કે જ્યારે આંતરક્રિયા થાય છે તો એ સામેવાળા વ્યક્તિની મગજમાં હોય છે, સામસામી વ્યક્તિમાં, અને પછી એના ઉપર વિચાર કરે. જો સારો વ્યવહાર થયો હોય તો એ આનંદમાં રહે, જો દુર્વ્યવહાર થયો હોય તો થોડા ટેન્શનમાં રહે, તો માનસિક જીવન ઉપર પણ અસર કરે છે. દાખલા તરીકે પ્રશ્ન ઉત્તરની વાત કરતા હતા વિદ્યાર્થી શિક્ષકની, હવે ઊંધું બન્યું કે શિક્ષક પ્રશ્ન પૂછતા હતા જે એને પાકા કરવા એ પાસે કે લેસનમાં એ પાસે, અને છોકરાને નથી આવડ્યા અને બહુ ખીજાણા છોકરાને. તો હવે છોકરાને દુઃખ થયું છે અને એને એમ થયું કે મને ક્લાસ વચ્ચે ખીજાયા, એટલા માટે એ હવે થોડો દુઃખી રહેશે. એને મગજમાં એમ ચાલશે કે મને ખીજાયા છે, આમ થયું તેમ થયું. એની જ ઊંધી વાત અથવા તો સવડી વાત કરું કે જો એને બધા પ્રશ્નના જવાબ આવડી ગયા અને એને તાળી પાડીને બધાએ સન્માનિત કર્યો, તો એના મગજમાં આનંદ રહેશે, આખો દિવસ એ આનંદમાં રહેશે, અને એના મગજમાં એકદમ સ્ફૂર્તિ હોવાથી એ વધુ કાર્યક્ષમતાવાળું દરેક કામ કરી શકશે. તો આંતરક્રિયા અહીંયા સુધીની, મનોવિજ્ઞાન સુધીની અસર કરે છે મિત્રો. એટલે હંમેશા વિચારવાનું કે આપણી આંતરક્રિયા, અને એમાં મેઇન વસ્તુ જે આવતી હોય એ છે કોમ્યુનિકેશન,
કેટલું વધુ સારું થાય છે, હંમેશા વિચારવાનું. આટલું થયું આવતા વખતે હજી સારી વાતચીત કરતાં શીખીશું, હો સમજ્યા? ઘટના કીધી છો, જો એવી ઘટના, એવી ઘટના કે બાહ્યને, બાહ્ય જીવન ઉપર તો અસર કરે પણ માનસિક જીવન ઉપર પણ અસર કરે. ઘટનાની વાત છે. આગળ, ઉપરની વ્યાખ્યાઓ પરથી આંતરક્રિયાનો અર્થ કરતાં કહી શકાય કે કોઈ પણ બે કે તેથી વધુ વ્યક્તિ કે જૂથો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, જો મેં તમને કીધું હતું જ્યારે સંપર્કવાળી વાત સમજાવતો ત્યારે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકેત વ્યવહારના માધ્યમો દ્વારા એકબીજાના આંતરિક કે બાહ્ય વર્તન ઉપર અસર નિભજાવતી હોય તેવી ઘટનાને સામાજિક આંતરક્રિયા કહેવાય. આ પાછી જો ઇન્વર્ટેડ કોમા છે એટલે પાછી બીજી વ્યાખ્યા. આ પણ જ્યારે બે માર્કમાં પૂછે ત્યારે આ પણ લખવાની, કોરાસીનની પણ લખવાની, બધી લખવાની, સમજા? દાખલા તરીકે શિક્ષક વિદ્યાર્થીને શીખવે, બે વ્યક્તિ ઝઘડે, લડાઈ કરે વગેરે આંતરક્રિયાઓ છે. ચાલો અહીંયા સુધી વ્યાખ્યા વ્યાખ્યા બધું આવડી જાય, પછી જો અહીંયા લક્ષણો ચાલુ થશે એ લક્ષણો આપણે જોઈશું. બહુ સહેલા અને સરળ છે. અહીંયા સુધી આવડી જાય તો અત્યારે હું સ્ટોપ કરું છું. આટલું લેસનમાં બે વાર લખી અને પાકું કરવાનું રહેશે.